અમરેલી જિલ્લાના બગસરા માર્કેટયાર્ડમાં ખેડૂતોને શાકભાજીના પોષણક્ષમ મળ ન મળતા રોષ ઠાલવવામાં આવ્યો હતો ખેડૂતોએ પોતા રોષ અને આક્રોશ સાથે જોવા મળ્યા હતા માર્કેટયાર્ડમાં મેથી કોથમીર કોઈ નું કોઈ ભાવ પૂછતું જ નથી ખેડૂતોએ મેથી કોથમીર ગાયોને ખવડાવી અને રોષ ઠાલવવામાં આવે તો ખેડૂતોને પડ્યા પર પાટું પડ્યું એક તરફ કુદરતનો કહેર જોવા મળી રહ્યો છે ચોમાસામાં વધુ વરસાદના કારણે ખેતી પાક નુકસાન થયું હતું ત્યારે અને રોગચાળો ફેલાયો હતો ત્યારબાદ હાલમાં ખેડૂતોને જે રવિ પાકમાં મેથી કોથમીરના ભાવ ન મળતા ખેડૂતો સરકાર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે ખેડૂતોએ જણાવ્યું છે કે પચાસ પૈસામાં પણ કોઈ લેવા તૈયાર નથી કોથમીર ખેડૂતોની હાલત કફોડી બની જતા મેથી કોથમીર ગાયોને ખવડાવીને રોષે ઠાલવવામાં આવી રહ્યો છે એક તરફ સરકાર કહી રહી છે કે ખેડૂતોની આવક બમણી થશે પરંતુ ખેડૂતોને ખર્ચમાં પણ પહોંચી વળાતું નથી ખેડૂતોના પોતાના પાકમાં નિષ્ફળ જતો હોય છે અને ત્યારબાદ જે પાકનું વાવેતર રવિ પાકનું કરવામાં આવ્યું તેમજ એ ઉત્પાદન થયું તે ઉત્પાદનના જે પૂરતાના પોષણક્ષમ ભાવ મળવા જોઈએ તે ભાવ ન મળતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે ખેડૂતોની આવક બમણી ક્યારે થશે તે એક સવાલ ઉપસ્થિત થયો હાલમાં તો ખેડૂતોએ જણાવ્યું કે અમારી વાડીમાં ખેડૂતોમાં દ્વારા જે ખેત ઉત્પાદન થાય છે જેના પોષણ ભાવ મળતા નથી હાલમાં તો પચાસ પૈસામાં પણ કોઈ લેવા તૈયાર નથી કોથમીર ત્યારે ખેડૂતો પોતાની વાડીએ ખેતરોમાંથી મેથી કોથમીર લઈને આવે એટલો ખર્ચો પણ માર્કેટયાર્ડમાંથી મળતો ન હોવાનો આરોપને અને આક્ષેપ કરવામાં આવી રહ્યો છે ત્યારે ખેડૂતો સરકાર સામે વળતર આપવાની પણ માંગ કરવામાં આવી છે આમ અમરેલી જિલ્લાના બગસરા માર્કેટ યાર્ડમાં ખેડૂતોને શાકભાજીના પોષણ ક્ષમ ભાવ ન મળવાના કારણે ખેડૂતોમાં આક્રોશ અને રોષ જોવા મળી રહ્યો છે સરકાર એક તરફ ખેડૂતોને મદદ કરી રહીને બમણી આવકની વાત કરવામાં આવે છે પરંતુ હાલમાં ખેડૂતો ખાતર બિયારણ અને જે મહેનત કરી છે તેનું પણ પૂરતા પ્રમાણમાં વળતર ન મળતું હોવાના લીધે પોષણક્ષમ ભાવો ન મળતા હોવાના કારણે મફતના ભાવે વેચવું પડે છે અને ગાયોને ખવડાવી દેવાની હાલત કફોડી બનવા પામી છે ત્યારે ખેડૂતોને પડ્યા પર પાટું વાગ્યું છે ત્યારે ખેડૂતોની સામે સરકાર જુએ અને તાત્કાલિક ખેડૂતોને તેની માંગને પહોંચી વળવા માટે ખેડૂતોને વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આમ ખેડૂતો દ્વારા મેથી કોથમીર ગાયોને ખવડાવી અને રોષ ઠાલવવામાં આવી રહ્યો છે આવનાર સમયમાં ખેડૂતોની હાલત વધુ કફેડી બને તેવી શક્યતાઓ છે કેશોદના સોંદરડા ગામના ગેરલાયક ઠરલા પૂર્વ સરપંચ વિરુદ્ધ સિવિલ મેટર તેમજ ફોજદારી કરવા લેખિતમાં માંગ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે ગેરલાયક પૂર્વ સરપંચ પાણીને ટેન્ક અને ભૂગર્ભ ગટર ન બનાવી અને કરી હતી મોટી રકમની ઉચાપાત જેને લઈને લેખિતમાં ફરિયાદ કરવા રજૂઆત કરવામાં આવી છે એક યોજનામાં એક લાખની રકમ જ્યારે બીજી યોજનામાં પાંચ લાખ એસી હજાર એકસો સત્તરની રકમની ઉચાપત કરી હોવાનું જાણવા મળ્યું છે હાલના સરપંચ સુરજભાઈ ચાવડાએ ગેરલાયક ઠરેલા પૂર્વ સરપંચ દાસા કાનાભાઈ ખાંભલા વિરુદ્ધ સિવિલ અને ફોજદારી ફરિયાદ કરવા તંત્ર પાસે લેખિતમાં કરવામાં આવી છે માંગ જે તે સમયે સરકારી તંત્રની તપાસ દરમિયાન સાબિત થયું હતું અને ઊંચાપત કર્યો અને કર્યો હતો જેના લઈને ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા ઉચાપતની રકમ અંગે લેખિત માંગ સાથે ફરિયાદી સરપંચે પુરાવા રજૂ કર્યા હતા તંત્રની અધૂરી કાર્યવાહીના પ્રશ્ન ફરી ખુલતા સરકારી બેડામાં અને સરપંચ લોબીમાં ફફડાટ જોવા મળી રહ્યો છે